दिल्ली विधानसभानी चूंटणीमां अरविंद केजरीवाल ने आम आदमी पार्टीए अणधार्यू परिणाम आव्युं। टूंका समयमां ज बनेली आपे दिल्लीमां 70 बैठकोमांथी 28 बैठको मेळवीने तमाम राजकीय पक्षोने विचारता करी नाख्या, त्यारे हवे आम आदमी पार्टीमां कार्यकरोनी संख्या एकाएक वधवा लागी छे। गुजरातमां हमणां सुधी 6000 कार्यकरो ज हता, परंतु दिल्लीना चूंटणीना परिणामो बाद वधु कार्यकरो जोड़ाता अत्यारे 25000 नो आंक वटाव्यो छे। बहु ज मोटा प्रमाणमां कोंग्रेस अने भाजपना कार्यकर्ताओ संपर्क करी रह्या छे। एनाथी पण वधारे मोटी बात तो ए छे के कहेवाती रीते कोईपण राजकीय पक्षों साथे नथी जोड़ायेला, पण जेमनी पोतानी राजकीय समजण परिपक्व छे अने एमने लागे छे के आ देशमां आज सुधी विकल्प नहोतो, अने एटला माटे ज जे भ्रष्टाचारी रीतरसमोमां क्यारेक कोंग्रेस क्यारेक भाजपनी वच्चे ए मतदार तरीके अटवाता हता, एवा नागरिको पोते उमड़काथी पार्टीमां जोड़ावा माटेना प्रयत्नो करी रह्या छे। હવે આપ લોકસભાની ચૂંટણી તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ તમામ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે। આ માટે પાર્ટી મજબૂત સંગઠન તરફ આગળ વધી રહી છે। અમદાવાદના ધરણીધર દેરાસર પાસે આવેલા આપના કાર્યાલયમાં કાર્યકરોની નોંધણી માટે તસારો રહે છે। સી આમ આદમી પાર્ટી એકચ્યુઅલી એવું છે કે ગુજરાતમાં બીજી પાર્ટીઓ છે મેજર, પણ આમ આદમી પાર્ટી જે લોકો માટે કામ કરવાની એની ભાવના છે, બરાબર છે, અને એના જે કાર્યકર્તાઓ છે એ લોકોની જે સ્વચ્છ ઇમેજ છે, બરાબર છે, એ જોઈને આમ આદમી પાર્ટી માટે કામ કરવાની, પાર્ટીમાં જોડાઈને કે પાર્ટીને બહાર રહીને એ લોકોને મદદ કરવાની દિલથી ઈચ્છા થાય છે। આપણા આખા દેશમાં ભ્રષ્ટાચાર અને જે મોંઘવારી છે અને બીજું આમ પબ્લિકને બિલકુલ ન્યાય મળતો જ નથી અહીંયા, એના માટે આમ પાર્ટી જોઈન કરવા આવ્યા છીએ અમે। કન્વીનરે દાવો કર્યો છે કે ભાજપ અને કોંગ્રેસના અનેક કાર્યકરોએ આપમાં જોડાવાની તૈયારી દર્શાવી છે। આપ દિલ્હીમાં તો સફળ થયો છે, પરંતુ ગુજરાતમાં સફળ થશે કે કેમ તે તો ગુજરાતની જનતા પર આધાર છે, જો કે ગુજરાતમાં ક્યારે ત્રીજો મોરચો ફાવ્યો નથી। કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌરવ પટેલ, બીટીવી અમદાવાદ।